નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા જોઈશું એકમ કસોટી ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સાચું સોલ્યુશન જે લેવાયેલ છે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ પ્રશ્ન એક છે તેની અંદર વિકલ્પો છે વિકલ્પો એવી સીડીમાંથી એક સાચો વિકલ્પ શોધીને વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવાનો રહેશે તો એક નંબર પર છે ભૂકવર સ્તર માટે કયો વિકલ્પ સાચો છે તો તેમાં એ બી સી ત્રણ વિકલ્પ જે આપેલા છે ત્રણે ત્રણ સાચા છે તો આમાં વિકલ્પ ડી આવશે ઉપરના તમામ ત્યારબાદ પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે તો તેમાં આવશે વિકલ્પ બી સિલિકા અને એલ્યુમિના ત્રણ નંબરના પ્રશ્ન પર નીચેના પૈકી વિધાનો પૈકી કયું વિધાન મેન્ટલ સ્તરની સાચી ઓળખ આપે છે તો તેમાં વિકલ્પ એ આવશે મેન્ટલ સ્તર ઓગણત્રીસો કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું છે ચાર ઉપર છે આંતરિક ભૂગર્ભ સાનું બનેલું છે વિકલ્પ એ આંતરિક ભૂગર્ભ નિકલ અને ફેરસનું બનેલું છે પાંચ નંબર ઉપર અગ્નિકૃત ખડક માટે કયો વિકલ્પ સાચો છે તો તેમાં આવશે વિકલ્પ બી ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થાય તેને અગ્નિકૃત ખડક કહે છે છ નંબર ઉપર કયા ખડકની રચના લાવાથી થાય છે વિકલ્પ સી અગ્નિકૃત ખડક સાત નંબર પર કયા ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે વિકલ્પ સી જળકૃત ખડકો આઠ નંબર ઉપર રૂપાંતરિત ખડકોના ઉદાહરણ જણાવો તો તેમાં એ બી સી ત્રણેય વિકલ્પો સાચા છે એટલે વિકલ્પ ડી આવશે ઉપરના તમામ નવ નંબર ઉપર ખનીજ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે તો તેમાં વિકલ્પ ડી આવશે એ અને સી બંને જ સાચા છે દસ નંબર નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે તો એ બી સી ત્રણેય વિકલ્પ સાચા છે તો વિકલ્પ ડી આવશે ઉપરના તમામ અગિયાર નંબર ઉપર ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા પથ્થર કયા ખડકમાંથી બનેલા હોય છે તો તેમાં વિકલ્પ સી આવશે અગ્નિકૃત ખડક બાર નંબર ઉપર આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે ત્યારે શું થાય છે તો વિકલ્પ બી ભૂકંપ અને જ્વાળામુખીની ઘટના બને તેર નંબર ઉપર પરંપરા પરંપરાગત રીતે તેર નંબર પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરે છે તો તેમાં વિકલ્પ ડી આવશે ઉપરના ત્રણેય વિધાન સાચા છે એ બીસી ત્રણને સાચા છે ચૌદ નંબર ઉપર કયા ઘટકોને કારણે ઘસારણની પ્રક્રિયા થાય છે તો વિકલ્પ ડી જળ પવન હિમ ત્યારબાદ પંદર નંબર પર જળ પ્રપાત કે જળધોધ કોને કહે છે તો વિકલ્પ બી નદી ખડક પરથી ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે તેને જળધોધ કહે છે આ પ્રશ્ન એક પૂરો થયો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન બે છે તેની અંદર નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નોનો ટૂંકવા મેં જવાબ લખેલો છે તમે જ્યારે લખો ત્યારે પૂરા વાક્યમાં પ્રશ્નોનો જવાબ લખવાનો રહેશે એક નંબર ઉપર છે ભદ્રાવતી કયા સ્થળનું પૌરાણિક નામ છે તો કચ્છ બે રાણીની વાવ ક્યો આવેલી છે તો પાટણ ત્રણ નંબર પર પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો રાજા ભોજ ચાર નંબર પર વનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું અણહિલ ભરવાડ પાંચ નંબર પર વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી હતી અણહિલવાડ પાટણ છ નંબર પર આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું પાલવંશ સાત નંબર પર પાલવંશનો સ્થાપક કયો રાજવી હતો તો ગોપાલ આઠ નંબર ઉપર ચેર રાજ્યનું બીજું નામ શું હતું કેરળ અથવા મલયાલમ નવ નંબર ઉપર રાજપૂત યુગમાં રાજાનું પદ કેવા પ્રકારનું હતું તો વંશ પરંપરાગત દસ નંબર પર કલિકા સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે તો તેનો જવાબ આવશે આચાર્ય હેમચંદ્રાચાર્ય અગિયાર નંબરનો પ્રશ્ન છે રાણીની વાવ કોણે બંધાવી હતી તો રાણી ઉદયમતીએ બાર નંબર પર ગોવિંદચંદ્ર તીજો કયા વંશનો રાજા હતો રાષ્ટ્રકૂટ વંશ તેર નંબર પર ધોળકામાં કયું તળાવ આવેલું છે મલાવ તરાઈના યુદ્ધને ભારતીય ઇતિહાસમાં કેમ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે તો તેના જવાબમાં આવશે ઈસવીસન અગિયારસો ને માં તરાઈના યુદ્ધમાં ગજનીના સુલતાન સિહાબુદ્દીન ગોરી સાથેના યુદ્ધમાં દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર હાથ દિલ્હી ઉપરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી પર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ તેથી તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી તો કૃષ્ણ રાજે પ્રશ્ન ત્રણ છે તેમાં છે નીચેની ખાલી જગ્યા પૂરો એક નંબર ઉપર છે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ખાલી જગ્યા દેશનું છે તો ખાલી જગ્યામાં આવશે ભારત બે નંબર પર ભારતમાં મતાધિકાર ખાલી જગ્યા વર્ષ પછી મળે છે તો અઢાર વર્ષ પછી ત્રણ નંબરની ખાલી જગ્યા લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી ચાર નંબર ઉપર ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે તો ખાલી જગ્યામાં ચૂંટણી પંચ લખીશું પાંચ નંબર પર ભારત એક ખાલી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે તો લોકશાહી છ નંબર ઉપર ખાલી જગ્યા વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય તો કેટલા વર્ષ આવશે ચૌદ વર્ષ સાત નંબર ઉપર આપણા સમાનને જાળવી રાખવા માટે ખાલી જગ્યાનો અધિકાર જરૂરી છે તો તેનો જવાબ આવશે સમાનતા આઠ નંબર પર લોકશાહીમાં લોકો પોતાનું ખાલી જગ્યા આપે છે શું આપે છે મત આપે છે નવ નંબર પર દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકાને ખાલી જગ્યા કહેવાય તો ખાલી જગ્યામાં આવશે બંધારણ દસ નંબર પર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ખાલી જગ્યા દેશ ધરાવે છે તો ખાલી જગ્યામાં આવશે ભારત દેશ દર છે અગિયાર નંબર પર લોકસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે આવે છે તો દર પાંચ વર્ષે આવે છે ખાલી જગ્યામાં લખીશું પાંચ બાર નંબરની ખાલી જગ્યામાં ખાલી જગ્યા યાદીમાં નોંધાયેલો કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે તો ખાલી જગ્યામાં આવશે મતદાર યાદીમાં તેર નંબર પર ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન ખાલી જગ્યા માટે વિશેષ મતદાન મથકો ઊભા કરે છે કોના માટે તો મહિલાઓ માટે ખાલી જગ્યામાં આવશે મહિલાઓ ચૌદ નંબરની ખાલી જગ્યા છે લોકશાહીમાં ખાલી જગ્યા વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેમને તાલીમ આપીને પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકેલ છે તો તેમાં આવશે દિવ્યાંગ પંદર નંબરની ખાલી જગ્યામાં ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને મજૂરી કરાવવી ખાલી જગ્યા ખાલી જગ્યાનો ભંગ થયો કહેવાય તો ખાલી જગ્યામાં આવશે કાયદાનો ભંગ થયો કહેવાય ત્યારબાદ પ્રશ્ન ચાર છે તેની અંદર છે જોડકા જોડો એ વિભાગ અને બી વિભાગ આપેલ છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા મેં બી વિકલ્પ સાચો સામે લખેલો છે અત્યારે તો એ માં એક નંબર પર છે હરિહર રાય અને બુક્કા રાયના ગુરુ તો તેમાં આવશે સ્વામી વિદ્યારણ્ય બે નંબર દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન તો બહલોલ લોધી લોધી વંશનો અંતિમ શાસક ઇબ્રાહીમ લોધી દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક રજિયા સુલતાના લશ્કરમાં દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરનાર શાસક અલાઉદ્દીન ખલજી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં જોડકા સાચી એટલે કે સાચા લખેલા છે સામે બી વિભાગની અંદર તો તમે જોઈ લેશો ત્યારબાદ બે નંબરનો જોડકા જોડોમાં એ અને બે વિભાગ છે તેમાં પણ મેં સાચા જોડકા આવી બી વિભાગમાં લખેલ છે સામે તેમાં એક ઉપર છે બહમની રાજ્યની સ્થાપના કરનાર તો જફર ખાન ચહેલગાનની સ્થાપના કરનાર ઇલ્તુલ્શ તુલુ વંશનો શ્રેષ્ઠ શાસક કૃષ્ણ દેવરાય સૈયદ વંશના સ્થાપક ખીજુખા અને પાંચ નંબર આફ્રિકન મુસાફર ઇબન તુતા ત્યારબાદ ત્રણ નંબરના જોડકામાં જોઈશું આપણે એન બી વિભાગ તેમાં પણ સાચો જોડકો વિભાગ બીમાં લખેલ છે વિજયનગરનો પરાજય તો વિજયનગરનો પરાજય તાલિકોટાનું યુદ્ધ ઢાઈ દિનકા ઝોપડા તો અજમેરમાં આવેલ છે ઇબ્રાહિમ લોધી અને બાબરના યુદ્ધનું સ્તર તો પાણીપત વિદ્યાનગર તરીકે ઓળખાતું નગર વિજયનગર અને કુતુબ મિનાર ક્યાં છે તો દિલ્હીમાં હવે પ્રશ્ન પાંચ છે તેની અંદર છે ટૂંકનોદ લખો ટૂંગનોદ લખોમાં પહેલા નંબર પર છે રાજપૂતોના ગુણો બીજા નંબર પર છે રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય ત્રીજા નંબર પર છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા તો રાજપૂતોના ગુણો રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે છે એક રાજપૂતો સુરવીર ટેકીલા નીડર અને એક વચની હતા તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાડતા તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાણી કરતા નહીં યુદ્ધમાં દુશ્મનો સામે જીવતાની જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા અર્થાત મૃત્યુને ભેટતા તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા તેઓ શરણાગતનું પણ ભોગે રક્ષણ કરતા તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં ત્યારબાદ બીજા નંબર પર છે રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય તો તેમાં છે રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલવાની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો એ સમયે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો રાજપૂત યુગમાં જમીન પણનો કર ભાગ નામથી ઓળખાતો હતો રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા સિંચાઈ પર અને શાસન વ્યવસ્થા રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજાશાહી સ્વરૂપની હતી રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજાએ પોતાના મતાધિકાર તરીકે પસંદ કરેલા પુત્રને યુવરાજ ગણવામાં આવતો એ યુવરાજ પાછળથી રાજા બનતો શ્રેષ્ઠ પુત્ર જ રાજા બને તેવું નહોતું કેટલીક વાર લોકો કે રાજદરબારીઓ રાજાને ચૂંટતા અથવા પસંદ કરતા દાખલા તરીકે કાશ્મીરના રાજા યશસ્કરને બ્રાહ્મણોની સભાએ ગાંધીએ બેસાડ્યો હતો રાજાને વહીવટમાં મદદ કરવા માટે મંત્રીઓ નેમવામાં આવતા હતા એ મંત્રીઓ બે પ્રકારના હતા એક અમાત્ય અને સચિવો અમાત્ય મંત્રણા અને રાજનીતિ કરતા જ્યારે સચિવો લડાઈ અને સુલેહનો નિર્ણય કરતા રાજ્ય વહીવટની દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો આ સમયે રાજ્ય વહીવટ માટે મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દા ધરાવતા અમલદારો હતા રાજ્ય નગરસભાનો વડો નગરપતિ કહેવાતો રાજપૂત યુગમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતો અને ગ્રામસભાઓ દ્વારા વહીવટ કરવામાં આવતો ગ્રામ પંચાયતનો વડો મુખી કે સરપંચ કહેવાતું કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી પરંતુ રાજપૂત યુગમાં રાજ્ય વહીવટમાં રાજા ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો હતો તો તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ધોરણ સાત સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સાચું સોલ્યુશન તમને અહીંયા જોવા મળેલ છે તો વિદ્યાર્થી મિત્રો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરીને તમારા બીજા મિત્રોને જણાવજો આ વિડીયો વિશે તથા સબસ્ક્રાઈબ જે વિદ્યાર્થી મિત્રોએ ન કરેલો હોય મારી ચેનલને તે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરીને મારો વિડીયો કેવો લાગ્યો તે મને જણાવજો ફરીથી આવા અવનવા એકમ કસોટી પ્રશ્ન પેપર ના સોલ્યુશનનો વિડીયો લઈને હું તમારી આગળ ફરીથી મળીશું